गुड इवनिंग। एकाउंट में पहलू चैप्टर सौथी महत्वनो चैप्टर एनी आपणे वात करता था। हिसाबी पद्धति क्यांथी शुरू थई, केवी रीते वस्तु विनिमय प्रथा, नाणाकीय अर्थव्यवस्था, हिसाबी पद्धतिनी व्याख्या, पारिभाषिक शब्दों एनी अंदर खास करीने मूड़ी, उपाड़, मिलकत, मिलकतना प्रकार अने जवाबदारी अने जवाबदारीना प्रकार। मिलकतना प्रकार बहुज महत्वना छे, बराबर। एटला माटे हजी एक वक्त हूँ तमने समझाई दऊं, कदाच कोई ने कहीं पण तकलीफ पड़ी हो तो ख्याल आवी जाए। बराबर, मिलकतनो प्रकार एटले तमे कोईपण लेवले जशो तो एमां चालू मिलकत जे छे, खास करीने मैं तमने वात करी थी कि बहुज महत्वनी छे। बराबर, એટલે એક વખત મિલકતના પ્રકારનો ચાર્ટ આખો હું અહીંયા ફરીથી એક વખત દોરી દઉં છું, બરાબર, અને જવાબદારી, કારણ કે આખા ચેપ્ટર માટે જો સૌથી મહત્ત્વનો ટોપિક હોય, બરાબર, તો એ આ બે પોઈન્ટ છે, બરાબર। આ બે પોઈન્ટ બહુ મહત્ત્વના છે, એટલે આપણે મિલકતનો પ્રકારની વાત કરી દઈએ। તો મિલકતની અંદર વાત કરું તો આપણે કીધું તું એમ કે ત્રણ પ્રકાર છે, એક બિનચાલુ મિલકત યાદ આવતું હોય તો, બીજું ચાલુ મિલકત અને ત્રીજું અવાસ્તવિક મિલકત। બરાબર, હજી એક વખત જો કદાચ ક્યાંય તમારું ધ્યાન ન રહ્યું હોય કે કંઈ પણ હોય તો પૂરેપૂરું જોઈ લેજો। બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત। બિનચાલુ મિલકત કોને કહેવાય યાદ આવતું હોય તો બોલો મારી સાથે સાથે, બિનચાલુ મિલકત કોને કહેવાય? જે મિલકતનો ઉપયોગ એક કરતાં વધુ વર્ષ માટે થતો હોય, એક કરતાં વધુ વર્ષ માટે થતો હોય, બરાબર, જે મિલકતનો ઉપયોગ એક કરતાં વધુ વર્ષ માટે થતો હોય તેવી મિલકતને કેવી મિલકત કહેવાય? બિનચાલુ મિલકત। ચાલુ મિલકત કોને કહેશું આપણે? તો જે મિલકતનો ઉપયોગ ટૂંકા ગાળા માટે, એટલે કે એક કરતાં ઓછા વર્ષ માટે થતો હોય તેવી મિલકતને કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત। એક કરતાં વધુ વર્ષ માટેની હોય તો બિનચાલુ, એક કરતાં ઓછા વર્ષ માટેની હોય તો ચાલુ। બિનચાલુમાં બે પ્રકાર આવે, એક દ્રશ્ય, બીજું અદ્રશ્ય। ખાસ ધ્યાન રાખજો, દ્રશ્ય મિલકતમાં કોણ કોણ આવશે તો એમાં આપણે પાંચ વાત કીધી, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, વાહનો। જમીન, મકાન, ફર્નિચર, યંત્ર અને વાહનો આ જે છે એ દ્રશ્ય મિલકત હતી પાંચ, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, વાહનો। અદ્રશ્યમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, બરાબર, પછી સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝીસ। હવે આ ખાસ યાદ રાખવાની, ચારે ચાર મેં કીધું હતું, પાપે ટેકો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ। પછી ચાલુ મિલકત, એક કરતાં ઓછા વર્ષ માટે ઉપયોગમાં લેવાતી હોય તો એવી આપણે વાત કરી હતી, સાત મિલકતો છે, સાથે સાતના નામ લખ્યા, તેમાં એક રોકડ શિલક, પછી બેંક શિલક। રોકડ શિલકનો મતલબ શું થાય? તમારા હાથ ઉપર જે રોકડ હોય, તમારી પાસે જેટલા રોકડા પૈસા પડ્યા એને રોકડ શિલક કહેવાય, બેંકમાં જે પૈસા પડ્યા એને શું કહેવાય? બેંક શિલક। તો રોકડ શિલક, બેંક શિલક, પછી દેવાદાર, એટલે આના પછી જ આપણે ટોપિકમાં ચર્ચા કરવાની છે। દેવાદાર એટલે એવા ગ્રાહકો કે જેને આપણે ઉધાર માલનું વેચાણ કર્યું હોય, આપણે ઉધાર માલ વેચી દીધો છે, એની પાસેથી આપણે શું લેવાના છે? પૈસા લેવાના બાકી હોય, એ આપણી ચાલુ મિલકત કહેવાય, દેવાદાર। પછી સ્ટોક,
રોકડ સિલક, બેંક સિલક, દેવાદાર. સ્ટોક, સ્ટોક એટલે આપણા ગોડાઉનની અંદર આપણા જે શોરૂમ અથવા ગોડાઉન કે દુકાનમાં જે પણ માલ ભર્યો છે બરાબર, એ સ્ટોક. તો રોકડ સિલક, બેંક સિલક, દેવાદાર, સ્ટોક, લેણી હુંડી. આની આરો આરામ લખું તો એ લખી શકાય, દેવાદાર પછી લેણી હુંડી. સ્ટોક, લેણી હુંડી એટલે કે આપણે જેની પાસે કોઈ ચેક કે એવું કંઈ આપણને મળ્યું હોય બરાબર, હજી આપણે ચેક બેંકમાં રજૂ નથી કર્યો, કોકે આપણને ચેક લખીને આપ્યો તો એ આપણી માટે શું બને, લેણી હુંડી બને. તો પાંચ તો એમને એમ થઈ ગઈ, કઈ કઈ, રોકડ સિલક, બેંક સિલક, દેવાદાર, લેણી હુંડી, સ્ટોક. રોકડ બેંક, રોકડ બેંક, દેવાદાર, લેણી હુંડી, સ્ટોક. બે બીજી મહત્વની, મળવાની બાકી આવક અગાઉથી ચૂકવેલ ખર્ચ. યાદ રાખજો, હજી એક વખત રિપીટ કરું છું, આજ નહીં ગમે ત્યારે, એક વર્ષે બે વર્ષે જો કોમર્સમાં જ રહેવાનું હોય, કોમર્સ પાસ જ કરવાનું હોય બારમું ધોરણ કે પછી આગળ જ જવું હોય તો આ આવડવું પડશે ગમે ત્યારે. આ ન આવડ્યું એટલે તકલીફ 100-100% પડશે. કોમર્સમાં જ ગણતરી હોય કે ના હવે આપણે સ્ટ્રીમ નથી બદલાવાનું, આમાં જ રહેવું છે, તો આ પાકું કરવું પડશે આટલું ગમે ત્યારે, જ્યારે કરવું હોય ત્યારે. ચાલુ મિલકતના એક પ્રકાર તરીકે આપણે કીધું હતું, ચાલુ મિલકતનો જ એક પ્રકાર છે પ્રવાહી મિલકત. ચાલુ મિલકત જેવી જ આવે, પ્રવાહી મિલકત ચાલુ મિલકતનો જ એક પ્રકાર છે. સેના સિવાયની આપણે વાત કરી હતી, યાદ આવતું હોય તેની વ્યાખ્યા. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકત એટલે એને શું કહેવાય, પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકતની વ્યાખ્યા આ અલગથી જ પૂછે છે, પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકતની વ્યાખ્યા શું થાય, તો સ્ટોક સિવાયની, આના સિવાયની, આ સ્ટોક નહીં એના સિવાયની તમામ ચાલુ મિલકત જે છે એ બધે બધી કઈ મિલકત ગણાય, પ્રવાહી મિલકત. ટૂંકમાં પ્રવાહી મિલકત એટલે ચાલુ મિલકત માઇનસ સ્ટોક. સૂત્ર બનાવવું તેવું બને, પ્રવાહી મિલકતનું સૂત્ર શું બને, ચાલુ મિલકતમાંથી સ્ટોક શું કરી દેવાનો, બાદ તમામ ચાલુ મિલકત પણ એક શું ન આવે, સ્ટોક ન આવે. આપણે એ રીતે કહી શકીએ. અને બીજી એક વ્યાખ્યા પણ છે, જો અહીં પહેલાં સૂત્ર લખી દઉં, પ્રવાહી મિલકત બરાબર, પ્રવાહી મિલકત બરાબર, બારમા ધોરણમાં સૂત્ર આવે છે ભાગ બેમાં પાંચમા ચેપ્ટરમાં, પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકત માઇનસ સ્ટોક બરાબર. આ એનું એક સૂત્ર છે બનાવવું હોય તો, ચાલુ મિલકતમાંથી સ્ટોક શું કરી દેવાનો, બાદ. બીજી એક વ્યાખ્યા કીધી હતી પ્રવાહી મિલકતની, કોઈને યાદ આવે, જે મિલકતનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય તેવી મિલકતને શું કહેવાય, પ્રવાહી મિલકત કહે છે બરાબર. આ બાબત ખાસ ધ્યાન રાખજો, મતલબ આટલી વસ્તુ તો પાકી હોવી જ જોઈએ તમારી પાસે, રોકડ બેંક, દેવાદાર, લેણી હુંડી, સ્ટોક, મળવાની બાકી આવકને અગાઉથી ચૂકવેલ ખર્ચ. અવાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત શું છે, તો એના માટે આપણે વાત કરી હતી કે વાસ્તવમાં તમારી મિલકત છે જ નહીં, પણ જ્યાં સુધી તમે નથી વાપરતા, જ્યાં સુધી તમે એનો યુઝ નથી કરતા, ત્યાં સુધી એ તમારી શું રહે છે, મિલકત રહે છે. આમ જોવા જાવ તો ખર્ચો જ છે. દાખલા તરીકે તમે એક એડવાન્સમાં ફી ભરી દીધી, 11માની 12માની બે ફી અહીંયા ભરી દીધી, તો ફી ભરી એ તમારી માટે ખર્ચ જ છે, પણ જ્યાં સુધી તમે આ 12મું કમ્પ્લીટ ન કરો ત્યાં સુધી જે વધારાના પૈસા તમે જે અગાઉથી આપ્યા છે એ તમારી માટે કેવી મિલકત ગણાય, તમારી અવાસ્તવિક મિલકત. એક ઉદાહરણ આપું, દાખલા તરીકે તમે 11મામાં જ્યારે એડમિશન લીધું બરાબર, ત્યારે 50,000 રૂપિયા 55,000 જે પણ ફી હતી, દાખલા તરીકે તારે 50,000 રાઉન્ડ ફિગર લઈને આલી, 11માની 12માની બે ભેગી થઈને 50,000 ફી તમે આપી દીધી બરાબર. હવે 11મું તમે કમ્પ્લીટ કર્યું છે, અત્યારે કયું ધોરણ કમ્પ્લીટ કરી નાખ્યું, 11મું, હજી 12મું આપણે બાકી છે, ખાલી એવું માની લઈ કે 11મું કમ્પ્લીટ કર્યું છે, તો આમાંથી કેટલા વાપરી નાખ્યા તમે, કેટલો ખર્ચ થઈ ગયો, 25,000 થઈ ગયા એક વર્ષ અહીંયા ભણી લીધું એટલે 25,000 તો વહી ગયા, હજી 25,000 રૂપિયા જે છે એ તમારા અહીંયા જમા પડ્યા છે. એ જે 25,000 અહીંયા જમા પડ્યા છે એ તમારી માટે શું ગણાય, તમારી અવાસ્તવિક મિલકત, જેનો તમે હજી યુઝ કર્યો નથી. યુઝ કરી લો તો એ ખર્ચો થઈ જશે. 50,000 વહેરા તેમાં 25,000 વાપરી નાખ્યા, તો 25,000 વાપરી નાખ્યા એ ખર્ચો છે,
પણ હજી જે વાપરવાના બાકી છે એને નહીં માંડી વાળેલ શબ્દ કયો વપરાય એકાઉન્ટમાં? નહીં માંડી વાળેલ, નહીં માંડી વાળેલ એટલે હજી એનો યુઝ કર્યો નથી એવી વસ્તુ. તો એવી જે છે એને શું કહેવાય? અવાસ્તવિક મિલકત. એટલે અવાસ્તવિક મિલકત એટલે હકીકતમાં મિલકત છે જ નહીં, ખર્ચો છે. શું છે? ખર્ચો. તો ધંધાના એવા ખર્ચા, ધંધાના એવા ખર્ચા, ધ્યાન રાખજો શબ્દ વાપરું છું, ખર્ચા કે જેનો લાભ, કે જેનો લાભ અથવા જેનો ઉપયોગ એક કરતાં વધુ વર્ષ માટે મળતો હોય અને જે ખર્ચ માંડી વાળવામાં નથી આવ્યો, માંડી વાળવામાં નથી આવ્યો એનો મતલબ ખબર પડી ને, હજી એને ઉપયોગમાં લેવાનો નથી, જેને માંડી વાળવામાં નથી આવ્યો તેવા ખર્ચાને, તેવા ખર્ચાને અવાસ્તવિક મિલકત કહે છે. અને એનું બીજું નામ જોવા જઈએ તો એનું બીજું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. ક્લિયર? બરાબર. આ તમને ફોટો પણ એક વખતે મોકલેલો છે, આની પહેલાં પણ અને અત્યારે પણ મોકલેલો, મોકલી દઈ છી. બરાબર. આટલી વસ્તુ તમારે પાકી કરવાની છે કોઈ પણ સંજોગોમાં. બરાબર. અને એક તમને હજી જવાબદારીના ચાર્ટમાં આપણે વાત કરી લઈ, હોમવર્ક જોઈ લેજો, હું કહી દઉં. આ મિલકતનો ચાર્ટ અને આના પછી એક જવાબદારીનો ચાર્ટ આપણે આવશે, હવે અત્યારે જે ગણાવું છું, મિલકત અને જવાબદારી આ બેયનો ચાર્ટ ખાલી 10 વખત લખીને, બરાબર, આવતીકાલ સુધીમાં, આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફરજિયાત તમારે જમા કરાવવાનું છે, જે તમે કરાવો છો એ રીતે. બરાબર. મેસેજ એ આવી જશે તમારે, અને એકો એકના ચેક એ કરીશ, કમ્પ્લેટ મારે હોવું જોઈએ, તમે મોઢે લખી શકવા જોઈએ એટલું યાદ રાખજો આ વસ્તુ. બરાબર. આના વગર કોઈ સંજોગોમાં આપણે આગળ નથી વધવાનું, યાદ રાખજો. અહીંયા આવશો તો પહેલી જ વસ્તુ હું આ કરીશ, પણ આગળ જતાં તકલીફ નહીં પડે એ વસ્તુ છે. બરાબર. એટલે મારે 10 વખત લખેલો જોયા બે ચાર્ટ, ધ્યાન રાખજો. જવાબદારીની વાત કરી, દેવું. જવાબદારીનું બીજું નામ શું છે? દેવું. આપણે એની પણ ચર્ચા કરી હતી, પણ આ બે વસ્તુ બહુ મહત્વની હતી એટલે મેં રિપીટ કરી થોડી. કોને કહેવાય જવાબદારી? યાદ આવતું હોય તો કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય અથવા તો નાણાં ઉછીના લીધા હોય. બરાબર. ગયા લેક્ચરમાં જ આપણે ચર્ચા કરી હતી, કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય અથવા તો નાણાં ઉછીના લીધા હોય ત્યારે એને ચૂકવવા પાત્ર કુલ રકમ જે છે, બરાબર, એને શું કહેવાય? જવાબદારી અથવા તો દેવું કહેવાય. દાખલા તરીકે મેં તમને કીધું કે ભાઈ મારે નવી દુકાન ખોલવી હતી તો 30,000 રૂપિયાનો માલ લઈ આવ્યો બાકીમાં. બરાબર. 2 લાખ રૂપિયાની લોન લીધી, 2 લાખ રૂપિયાની બેંકની લોન લીધી, 30,000નો ઉછીનો માલ લઈ આવ્યો અને 20,000 ભાઈબંધ પાસેથી ઉછીના લીધા. બરાબર. તો ટોટલ મારું દેવું, મારી જવાબદારી ટોટલ કેટલા રૂપિયાની થઈ ગઈ? 30,000નો માલ હતો, 2 લાખ રૂપિયાની બેંકની લોન છે અને 20,000 ભાઈબંધ પાસેથી ઉછીના લીધા, તો ટોટલ મારી જવાબદારી થઈ ગઈ 2,50,000 રૂપિયાની. એ 2,50,000 એ મારી માટે શું થઈ ગઈ? મારી જવાબદારી. જવાબદારીમાં આપણે વાત કરી હતી, જવાબદારી બે રીતે હોય, એક સંબંધના આધારે ને એક સમયના આધારે. બરાબર. જવાબદારીના પ્રકાર, બરાબર, એની આપણે વાત કરી હતી, એક સંબંધના આધારે, એક સમયના આધારે. છેલ્લા લેક્ચરમાં મેં તમને એ કીધું કે સંબંધના આધારે એ બહુ કંઈ ઇમ્પોર્ટન્સ નથી, જે નથી મહત્ત્વનું હું તમને ચોખ્ખું કહી દઉં કે એ નથી મહત્ત્વનું તમતારે. બરાબર. એ 10 વખતમાં નહીં લખો ને તોય મારે વાંધો નથી. બરાબર. એ ઇમ્પોર્ટન્સ નથી, પણ જે વસ્તુ આપણી માટે મહત્ત્વની છે
બરાબર, જે વસ્તુ ઇમ્પોર્ટન્સ છે એ તો 100% થવી જ જોઈએ. બરાબર, આની અંદર ખાલી સમજવા ખાતર તમે સમજી લો તો ચાલે કે સંબંધના આધારે, તો સંબંધના આધારે બે પ્રકાર પડે, એક આંતરિક જવાબદારી અને બીજું બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી, ધંધાની આંતરિક જવાબદારી કોને કહેવાય? તો એના માલિકે જે ધંધાની અંદર પૈસા રોક્યા છે, માલિકે જે રોકાણ કર્યું છે, એના બદલામાં એને નફો કમાવીને દેવો અથવા તો એની મૂડીની સુરક્ષા કરવી, એ ધંધાની કેવી જવાબદારી છે? આંતરિક. એટલે એવું કહી શકાય કે ધંધાની પોતાના માલિક પ્રત્યેની જે જવાબદારી ઊભી થાય એવી જવાબદારીને કેવી જવાબદારી કહેવાય? આંતરિક જવાબદારી. એના માલિક પ્રત્યેની જવાબદારી છે, ધંધાને પોતાના માલિક જે છે, બરાબર, ધંધાનો જે ઓનર જે છે એના પ્રત્યેની જે જવાબદારી છે એ કેવી જવાબદારી કહેવાય? આંતરિક. અને બાકીના જે છે બાહ્ય પક્ષકાર એટલે માલિક સિવાયના કોઈ પણ વ્યક્તિ, બેંક હોય, લેણદાર હોય, પૈસા માંગવાવાળા હોય, જે પણ હોય, બાહ્ય પક્ષકાર પ્રત્યેની જે જવાબદારી છે, પક્ષકાર પ્રત્યેની જવાબદારી, એ જવાબદારીને કેવી જવાબદારી કહેવાય? બાહ્ય. એટલે સંબંધના આધારે બે પ્રકાર પડે, આંતરિક અને બાહ્ય. બરાબર, આ સમજવા પૂરતું સમજો. હવે જે છે એ વસ્તુ સમજો, સમયના આધારે બે પ્રકાર પડે. કયા કયા? એક બિનચાલુ જવાબદારી, જવાબદારી પણ બોલાય ને દેવું પણ બોલાય, બે હરખું જ છે, બિનચાલુ જવાબદારી. અને બીજું ચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી, ઓલામાં જેમ બિનચાલુ મિલકત હતી એ જ રીતે જે દેવું અથવા જે જવાબદારી એક કરતાં વધુ વર્ષ માટે છે તેવી જવાબદારીને બિનચાલુ જવાબદારી કહે છે. ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની, એક કરતાં વધુ વર્ષ માટેની હોય તો એને શું કહેવાય? બિનચાલુ જવાબદારી. એમાં જનરલી બી આવે પણ અત્યારે એક જ યાદ રાખો તમારી માટે. આપણે ખાલી એકાંકી પેઢી જ ભણવાનું છે 11મા ધોરણમાં, તો એના માટે એક જ વસ્તુ યાદ રાખવાની, લીધેલ લોન, કોઈ પણ વ્યક્તિ પાસેથી લીધેલી હોય, બેંક પાસેથી લીધેલી હોય, મિત્ર પાસેથી લીધેલી હોય, બરાબર, સગાવાલા પાસેથી લીધેલી હોય, પત્ની પાસેથી લો, ગમે પાસેથી લીધેલી લોન જે છે, બરાબર, બેંક લોન, એ બધું શું છે? બિનચાલુ જવાબદારી. એક જ યાદ રાખો. મહત્ત્વની વાત જે છે ચાલુ જવાબદારી, 100% યાદ રહેવું જોઈએ, યાદ રાખજો. ચાલુ જવાબદારી આખા ચાર્ટમાંથી એક જ વસ્તુ મહત્ત્વની છે, ચાલુ જવાબદારી. કોને કહેવાય? જે જવાબદારી એક કરતાં ઓછા વર્ષ માટેની હોય તેને શું કહેવાય? ચાલુ જવાબદારી કહેવાય. એમાં સૌથી મહત્ત્વની બાબત એક આવે, લેણદાર. લેણદાર કોણ છે? આના પછીના ટૉપિકમાં જ આપણે ચર્ચા કરવાની છે. એવા વેપારીઓ કે જેની પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરી, આપણે જો ધંધામાં માલ લાવતા હોય તો એને મહિના, 2 મહિના કે 3 મહિનામાં પેમેન્ટ કરી દેવાનું હોય, 4-4, 5-5 વર્ષ ટીંગાડીને રાખો તો કોઈ માલ ન આપે. બરાબર, એટલે લેણદાર જે છે એને 2-3 મહિનામાં પૈસા ચૂકવી દેવાના, એ ટૂંકી જવાબદારી છે, એટલે લેણદાર આવે. પછી દેવી હુંડી, લેણદાર હારે કોણ આવે? મગજમાં એક ફોર્મ્યુલા સેટ જ કરજો, દેવાદાર હારે લેણી હુંડી, દેવાદાર હારે લેણી અને લેણદાર હારે દેવી, ઊંધું જ યાદ રાખો, આ બે ભેગા જ હોય. બરાબર, દેવી હુંડી એટલે આપણે કોકને ચેક લખીને આપ્યો હોય, દાખલા તરીકે તમે સ્કૂલમાં ચેક લખીને આપ્યો તમારા પપ્પાએ, બરાબર, કે મહિના પછીનો ચેક, કે મહિના પછી હાલો ફી લઈ લેજો આમાંથી, બરાબર, તો એ ચેક જે છે એ તમારે મહિના પછી તમારે બેંકમાં પૈસા જ નાખવા પડશે, એને શું કહેવાય? દેવી હુંડી. લેણદાર, દેવી હુંડી. પછી બેંક ઓવરડ્રાફ્ટ, લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું, બેંક ઓવરડ્રાફ્ટ બધાને ફેસિલિટી નથી આપતી, પણ બેંક પોતાના અમુક કસ્ટમરને, તમે SBCCમાં એમાં ખાસ ભણશો, બેંક પોતાના જે સ્પેશિયલ કસ્ટમર હોય, બરાબર, કે જેનું રેગ્યુલર ટ્રાન્ઝેક્શન થતું હોય એને એક ફેસિલિટી આપે છે, પોતાના ખાતામાં જેટલું બેલેન્સ હોય એના કરતાં પણ વધુ ઉપાડવાની એને શું આપે?
મંજૂરી આપે થોડાક સમય માટે, એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. ઘણી વખત એવું બને, જનરલી કેવું હોય છે કે દાખલા તરીકે મારા ખાતામાં 5000 રૂપિયા પડ્યા છે તો હું બેંકમાંથી કેટલા ઉપાડી શકું? 5000 જ લઈ શકીશ. એટીએમમાં જઈને 6000 નાખું તો નો નીકળે, ખાતામાં જ 5 પડ્યા છે. કેટલા નીકળે? 5 જ નીકળે, એનાથી વધારે નીકળવાના છે નહીં. પણ હું, મને એક ઉપરથી એક લેટર આપ્યો છે, મને એક મંજૂરી આપી છે કે તમે 3000 રૂપિયા તમારા જે ખાતામાં છે એના કરતાં વધુ 3000 તમે ઉપાડી શકશો. પછી મારે બેંકને પાછા દેવાના, વ્યાજ સહિત પાછા દેવાના, બરાબર. પણ મારે જરૂર પડે તો બેંક મને 3000 રૂપિયાની છૂટ આપે. તો હું 6000 રૂપિયા એટીએમમાંથી નાખીશ તો શું થશે? 6000 એટીએમમાં નીકળી જશે, મારું બેલેન્સ કેવું હોય જશે? માઇનસમાં 1000 રૂપિયા. શેમાં જતું રહેશે? 1000 રૂપિયા શેમાં હોય જાય? માઇનસમાં. મારે બેંકને 1000 રૂપિયા દેવાના નીકળે, કારણ કે 5 તો પડ્યા હતા. કંઈ ન હોય ને તો તમને યાદ આવતું હોય તો પહેલાં, અત્યારે તો ન હોય આવી સિસ્ટમ. પહેલાં એક વોડાફોનમાં એક ઇમરજન્સી ટોક ટાઈમ આવતું હતું વોડાફોનવાળાની બધા. આપણે બેલેન્સ ખાલી થઈ જાય ને તો શું થાય? 10 રૂપિયાનું ઇમરજન્સી ટોક ટાઈમ મંગાવી, 6 રૂપિયા આવે, જ્યાં રિચાર્જ કરો ને ત્યાં 10 રૂપિયા કાપી લે. તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો એવું આવતું. તો એ જ વસ્તુ આ બેંક માટે છે, બેંક ઓવરડ્રાફ્ટ, બરાબર. લેણદાર છે, દેવી હુંડી છે, બેંક ઓવરડ્રાફ્ટ. પછી પ્રોવિડન્ટ ફંડ, આ પણ તમને લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું. પ્રોવિડન્ટ ફંડ શું છે? તો એના વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ પણ માલિક જે છે, બરાબર, એ પોતાના કાયમી કર્મચારી હોય એના પગારમાંથી અમુક ટકા રકમ કાપી લે. કોઈ એમને એમ તો કાપવા ન દે. મેં તમને કીધું હતું કે તમારો પગાર 50000 રૂપિયા હોય અને સરકાર તમારા હાથમાં 45000 આપે એટલે તમે સીધું શું ગરમ ન થાવ? એટલે નક્કી કર્યો તો 50 ને આપો 45, બરાબર. તો 5000 રૂપિયા કાપી લીધા, શેના કાપી લે? તો શું કરશે એ 5000 રૂપિયાનું? 5000 રૂપિયા તમારા પગારમાંથી કાપશે, 5000 રૂપિયા એ નાખશે, જે પણ રેશિયો હોય ટૂંકમાં 5, 6, 4 જે પણ હોય. અત્યારે આપણે ધાર લઈએ 5 તમારા ખાતામાં જ કાપ્યા, 5 એ નાખશે, ટોટલ કેટલા થયા? 10000. એ 10000 રૂપિયા કર્મચારીના નામના મૂકી દેવાના, કર્મચારીના નામે ભેગા કરીને એ પૈસા કોઈ પણ જગ્યાએ રોકાણ કરી નાખવાનું. અને જ્યારે કર્મચારી છૂટો થાય ત્યારે એને એક સાથે પૈસા આવે. ઘણાને યા ખ્યાલ હોય તો સરકારી નોકરીમાં છૂટા થાય પૈસા આવે, કે ના આવે? એ પ્રોવિડન્ટ ફંડના આવે. તો પ્રોવિડન્ટ ફંડ, બરાબર, જે પૈસા ભેગા કર્યા હોય એને એક વર્ષની અંદર રોકાણ કરી દેવું પડે ક્યાંક. એટલે એ પણ આપણે શું છે? જવાબદારી. તો લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, પ્રોવિડન્ટ ફંડ. પછી ચૂકવવાના બાકી ખર્ચા, ખાસ ધ્યાન રાખજો. આ ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવો. સૌથી મહત્ત્વની બાબત કહું તો 7 ચાલુ મિલકત અને 6 ચાલુ જવાબદારી આ કાયમ માટે યાદ રહેવી જોઈએ, બરાબર. જોઈ લો બાબા, આટલું તમે તાર લખજો ને, આટલું તો વાંધો નથી મને 10 વખતમાં. આ નહીં લખો તો હાલશે, લખો તો સારી વાત છે, પણ અહીંયા સુધીનું પાકું જોઈ. કેટલા ટોપિક આપણે પૂરા કર્યા? મૂડી, ઉપાડ, મિલકત, જવાબદારી. હવે બીજા બે શબ્દની વાત કરી. કેટલામો ક્રમ આવ્યા? 5મો. પારિભાષિક શબ્દોમાં 5મો ક્રમ. દેવાદાર, એનું બીજું નામ છે ગ્રાહક, એનું બીજું નામ છે લેણું. આવા 3 નામથી ઓળખાય. દેવાદારે કહેવાય, ગ્રાહકે કહેવાય, લેણું પણ કહેવાય. દેવાદાર શું છે? બરાબર. તો જ્યારે તમે કોઈ વ્યક્તિને ઉધાર માલનું વેચાણ કરો છો, ધ્યાન રાખજો, રોકડ નહીં, કયા ઉધાર, જ્યારે કોઈ વ્યક્તિને તમે ઉધાર માલનું વેચાણ કરો છો ત્યારે એની પાસેથી વસૂલવા પાત્ર કુલ રકમ જે છે એને તમારા દેવાદાર કહેવાય. દાખલા તરીકે હું એક દુકાન લઈને બેઠો છું, સમજો, આ મારી દુકાન છે, બરાબર. આમાં રમેશભાઈ આવ્યા, રમેશભાઈએ કીધું મારે 10000નો માલ જોઈએ છે, 10000નો માલ બાકીમાં. આ 10000નો માલ
ઉધાર લઈ ગયા. કેટલા રૂપિયાનો માલ ઉધાર લઈ ગયા? હમણાં જો હું કહેવા માગું છું, દુકાન હતી એમાંથી કેટલા રૂપિયાનો માલ ઉધાર લઈ ગયા? 10,000. સુરેશભાઈ આવ્યા, 5,000નો માલ લીધો, એને મને પૈસા રોકડા આપી દીધા. એને શું કર્યું? પૈસા રોકડા આપ્યા. પછી રાજેશભાઈ આવ્યા, એને 20,000નો માલ લીધો, પણ એને કીધું ભાઈ પૈસા અત્યારે છે નહીં, એને પણ બાકી રાખ્યા. બરાબર, આ બધાને મેં શું કર્યું છે? વેચાણ કર્યું. શું કર્યું? આ બધાને મેં વેચાણ કર્યું. હવે ખાલી તમારા મગજથી મને એટલું કહો, હું હમણાં જે શબ્દ બોલ્યો કે દેવાદાર એટલે એવા ગ્રાહકો કે જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય એની પાસેથી વસૂલવા પાત્ર કુલ રકમને દેવાદાર કહેવાય. તો મને ખાલી આટલું એમાં કહો, મારા દેવાદાર કેટલા? આમાં દેવાદાર કેટલા તમારી રીતે કહી દો, કેટલા મારા દેવાદાર ગણાય? 10,000ના, 5,000ના, 20,000ના, 30,000ના, 40,000ના, 35,000, કેટલાના દેવાદાર ગણાય? કેટલાના ગણાય? 30,000ના. ગુડ, જેટલા 30,000 આન્સર બોલો એ ફાઇનલ સાચો. શું કામ? મેં કીધું તું ઉધાર માલની ખરી વેચાણ કર્યું હોય, જેને ઉધાર માલનું રોકડેથી કર્યું એનું વાત પૂરી, એની પાસે પૈસા મળી ગયા. પણ જેને ઉધાર માલનું આપણે વેચાણ કર્યું છે એની પાસે વસૂલવા પાત્ર કુલ રકમ 10 આની પાસેથી લેવાના અને 20 આની પાસેથી લેવાના. તો મારા ટોટલ દેવાદાર કેટલા? મારા ધંધાના દેવાદાર કેટલા રૂપિયાના થયા ટોટલ? 30,000ના દેવાદાર છે મારી પાસે. કેટલાના? 30,000ના મારી પાસે શું છે? દેવાદાર છે. તો મારા આટલા રૂપિયા લેવાના નીકળે. તો દેવાદારની આખી વ્યાખ્યા શું થાય? દેવાદાર એટલે ખાસ ધ્યાન રાખજો એની વ્યાખ્યા, ધંધાના એવા ગ્રાહકો કે જેની પાસેથી અથવા કે જેને ધંધાના એવા ગ્રાહકો કે જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય તેમની પાસેથી વસૂલવા પાત્ર કુલ રકમને દેવાદાર કહે. અથવા એ ખાલી એટલું યાદ રાખો તો પણ ચાલે, ધંધાના એવા ગ્રાહકો જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય એને દેવાદાર કહેવાય, આટલું લખો તો પણ ચાલે. અને એક એક્સ્ટ્રા સારું લખવું તમે એવી રીતે લખ્યો, વેચાણ કર્યું હોય અને એમની પાસે વસૂલવા પાત્ર કુલ રકમને શું કહેવાય? એમના દેવાદાર કહેવાય. ખાસ શબ્દ યાદ રાખજો, ઉધાર માલનું વેચાણ કોને થાય? ગ્રાહકને. માલ જેને વેચો છો એને ગ્રાહક કહેવાય, જેની પાસેથી માલ ખરીદો ને એને વેપારી કહેવાય. બરાબર, હું ધંધો લઈને બેઠો છું અમદાવાદથી માલ લાવું તેને એમ ન કહેવાય ગ્રાહક, એ મારો વેપારી થાય. હું જેની પાસેથી માલ લેતો હોય ને એ મારો વેપારી બને, અને જેને માલ વેચું છું એ ગ્રાહક બને. કોમર્સની લાઈનમાં યાદ રાખજો આ શબ્દ. શું? જેની પાસેથી હું માલ લાવું છું એ મારો ગ્રાહક નથી, મારો વેપારી છે, અને જેને માલ વેચું છું એ મારી માટે શું બની જાય? ગ્રાહક. પછી ભલે એ ગમે એનો વેપારી હોય, મારી પાસેથી માલ લઈ ગયો એટલે એ મારો ગ્રાહક જ ગણાય, અને મેં જેની પાસેથી માલ લીધો એ મારી માટે શું બને? વેપારી બને. તો વેચાણ હંમેશા ગ્રાહકને થાય. વેચાણ હંમેશા કોને થાય? ગ્રાહકને. તો ધંધાના એવા ગ્રાહકો કે જેને ઉધાર માલનું વેચાણ કર્યું હોય તેની પાસેથી વસૂલવા પાત્ર, વસૂલવા એટલે આપણે જે લેવાની છે એ રકમ, વસૂલવા પાત્ર કુલ રકમને શું કહેવાય? દેવાદાર. દેવાદારને ગ્રાહક અથવા લેણું કહેવાય. દેવાદાર તમારી ચાલુ મિલકત છે, આ શબ્દ યાદ રાખજો. દેવાદાર શું છે? દેવાદાર એ ધંધાની ચાલુ મિલકત છે. ખાસ ધ્યાન રાખજો, આવી ગયું ચાલુ મિલકતમાં દેવાદાર યાદ આવતું હોય તો. બરાબર, એના જેવન જેવો બીજો શબ્દ લેણદાર. કોને કહેશું લેણદાર? લેણદાર એનું બીજું નામ છે વેપારી અથવા દેવું. વેપારી પણ કહેવાય અને દેવું પણ કહેવાય. આનાથી થોડુંક ઊંધું લેણદાર શું હશે? તો ધંધાના એવા વેપારીઓ કે જેની પાસેથી ઉધાર માલની આપણે શું કરી હોય? ખરીદી. આપણે કોકને ઉધાર માલનું વેચાણ કરી તો એ આપણી માટે શું બને? આપણો દેવાદાર. અને આપણે કોકની પાસેથી ખરીદી કરી આવી, બરાબર, એ આપણો શું બને? લેણદાર બને. શું બને આપણી માટે? લેણદાર. બરાબર, તો લેણદાર એ વસ્તુ શું છે? જો તમને હજી એક વખત સમજાવું, દાખલા તરીકે હું તમને એક સેન્ટેન્સ લખીને આપું છું.
બરાબર અજય પાસેથી રૂપિયા 5000નો માલ ઉધાર ખરીદ્યો જે મહેશને રૂપિયા 7000માં ઉધાર વેચ્યો। ખાલી મને આમાં એટલું કહો, મારો દેવાદાર કોણ ને લેણદાર કોણ, આટલું ખબર પડી જાય એટલે ઉપરનું આવડી જાય। અજય પાસેથી 5000નો માલ મેં ઉધાર ખરીદ્યો છે અને એ જ માલ મેં મહેશને 7000માં વેચ્યો છે, તો આમાં મારો લેણદાર કોણ ને દેવાદાર કોણ, તમારી રીતે મનમાં બોલો, પછી સાચા પડો તો આપણે શાબાશી દઈ દેવાની કે ના હું સાચો એમ। કારણ કે અહીંયા તો આવીને દેવાથી નથી કોઈને, ફોનમાં મારું તો ફોન બગડી જાય, એટલે શાબાશી દઈ દેવાનું, કહી દો આમાં મારો લેણદાર કોણ ને દેવાદાર કોણ। અજય કોણ થાય? અજય, અજય લેણદાર, કારણ કે એની પાસેથી શું કરી મેં ખરીદી કરી, અને મહેશ, મહેશને માલ વેચો છે એટલે આ કોણ થાય? દેવાદાર। અજય જે છે, અજય એની પાસેથી ખરીદી કરી એટલે અજય જે છે એ વેપારી બને, અજય શું બને? મારો વેપારી, અને એ મારી માટે શું બને? મારો લેણદાર। મહેશને માલ વેચો છે મહેશને, એટલે એ મારો શું થઈ જાય? ગ્રાહક, અને એ મારો શું થઈ જાય? દેવાદાર। મારો લેણદાર, મારા પૈસા કોને ચૂકવવાના? અજયને। લેવાના કોની પાસેથી? મહેશભાઈ, તો જેની પાસેથી લેવાના હોય ને, આપણી ભાષાની વાત હવે, જેની પાસેથી પૈસા લેવાના હોય એ દેવાદાર, અને જેને આપણે ચૂકવવાના છે એ આપણો લેણદાર, બરાબર? આ આપણી ભાષાની વાત, બરાબર? જે રીતે તમને સમજાય એ રીતે પછી આની વ્યાખ્યા શું થશે? ધંધાના એવા વેપારીઓ, ધંધાના એવા વેપારીઓ કે જેની પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય, તેમને ચૂકવવા પાત્ર, ઓલા ગણે વસૂલવાની હોય, આ ચૂકવવાની હોય, ચૂકવવા પાત્ર કુલ રકમને લેણદાર કહે છે। લેણદાર એ આપણી જવાબદારી છે, આપણે પૈસા ચૂકવવાના છે, એટલે લેણદાર એ તમારી માટે ચાલુ જવાબદારી થાય। લેણદાર એ ચાલુ જવાબદારી છે, બરાબર? આ શબ્દ ખાસ યાદ રાખજો, ચૂકવવા પાત્ર, વેપારી અને ઉધાર માલની ખરીદી, ખ્યાલ આવ્યો? બે શબ્દમાં દેવાદાર અને લેણદાર।